ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જનનાયકી મહાત્માના સમાચાર પર સમગ્ર ભારતભરમાં 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અમીરગઢ ખાતે યોજાયો હતો. બનાસકાંઠામાં પણ 72મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અમીરગઢ ખાતે કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી પરબત પટેલના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. ત્યારબાદ દેશભક્તિના રંગમાં રંગ કાર્યક્રમ યોજાતા અને જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનારા લોકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પરબત પટેલે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ યાદ કરી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પરબત પટેલ મંત્રી ગુજરાત સરકારે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ. આઝાદી પ્રાપ્ત કરવા માટે કેટલાય વીર સપૂતોએ શહીદી વહોરી લીધી છે. બનાસકાંઠામાં આજે એક પણ સ્વાતંત્ર્ય સેનાની છે નહીં. વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું નામ પ્રગતિમાં વિશ્વમાં મોખરે છે. આ પ્રસંગે જિલ્લામાંથી સરકારી અધિકારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહી ધ્વજને સલામ આપી હતી. આજે 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ આઝાદી પ્રાપ્ત કરવા માટે આપણા કેટલાય મહાન સપૂતોએ શહીદી વહોરી છે અને એના ભાગરૂપે જ્યારે આજે 72મો સ્વાતંત્ર્ય દિન છે ત્યારે રાજ્યની તમામ પ્રજાજનોને અને જિલ્લાના પ્રજાજનોને 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ શુભકામના પાઠવું છું. આજનું 72મો સ્વાતંત્ર્ય પર્વ જે અત્યારના યુવાનો છે જેનો જન્મ 50 પછી છે એને ખબર પણ નહીં હોય કે આઝાદી મેળવવા માટે કેવા કેવા શહીદોએ શહીદી વહોરી છે. રતન સાગિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.